ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર થઈ ગયું છે. આજ સવારથી જ અટકળો હતી. પ્રધાનમંત્રી મોદીના આવાસ ઉપર મીટિંગ હતી જેમાં જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા અને અત્યારે ભાજપના ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર થઈ ગયું છે. થોડી જ વારમાં અમે આપને જણાવીશું કે ભારતીય જનતા પાર્ટીના આ પાંચમા લિસ્ટમાં કયા કયા ઉમેદવારોના નામ છે. તો મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર થઈ ગયું છે. હવે આ લિસ્ટમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આજ સવારથી જ વાત હતી અને ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. મહેસાણા ઉત્તર ગુજરાત કે જ્યાં હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી, સાબરકાંઠામાં શોભાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. સાબરકાંઠા કે જ્યાં ભીખાજી ઠાકોરની ટિકિટ હતી, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. તો ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. તો ભાજપના ઉમેદવારોએ પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ગુજરાતના 6 નામો, ગુજરાતના 6 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પાંચમા લિસ્ટમાં ટોટલ 111 નામ છે જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. એ 6 સીટ કે જે ઓલરેડી બાકી હતી જેમાં મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ તરફ અન્ય ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠા સીટ કે જ્યાં વિવાદ હતો ત્યાં શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. આ સિવાય જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, એમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે. અમરેલીથી ભરત સુતરિયાને ભાજપે મેદાને ઉતાર્યા છે. એટલે આ એ 6 સીટ કે જ્યાં ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. વડોદરાથી હેમાંગ જોશીને ભાજપે ટિકિટ આપી છે. તો ભાજપે પાંચમું લિસ્ટ જાહેર કર્યું. પ્રધાનમંત્રી મોદીના આવાસ સ્થાને જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી એમની વચ્ચે મીટિંગ હતી, જે બાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ લિસ્ટમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ છે. એ 6 ઉમેદવાર કે જે સીટ ઓલરેડી બાકી હતી, એટલે હવે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય સુરેન્દ્રનગરથી સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. અને વડોદરા સીટ ઉપરથી પણ ટિકિટ આપવામાં આવી છે કે જ્યાં નામ હતું રંજનબેન ભટ્ટનું, હવે ઉમેદવાર બદલાયા છે. આ તરફ જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી, તો અમરેલીથી ભરત સુતરિયાને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. હવે વાત વડોદરાની કરીએ તો વડોદરામાં હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. આપણને બધાને ખબર છે કે વડોદરામાં જે રીતે પોલિટિકલ ડ્રામા સર્જાયો હતો, પહેલા રંજનબેન ભટ્ટનું નામ આવ્યું, એ પછી એમણે પોતાની ઉમેદવારી પરત ખેંચીને હવે આ નવું નામ. તો આ પાંચમા લિસ્ટમાં 111 ઉમેદવારોના નામ છે જેમાં ગુજરાતના 6 એ 6 જે બાકી સીટ હતી એ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ફરી એકવાર નામ જણાવીએ તો મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી, આ તરફ સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે.